નમસ્તે બાળકો, કેમ છો? મોજમાં? મજામાં ને? હે, એટલે ભણવાની મજા આવે છે ને? હમણાં આપણે ઘણા સમયથી મળ્યા નથી. આપણે સરસ મજાના કેટલા પ્રકરણ આપણે કરી લીધા? ચાર ચાર પ્રકરણ પૂરા થઈ ગયા. તો આપણે ચાર પ્રકરણ પૂરા કર્યા પછી આપણને ખબર છે ને કે આપણે શું કરીએ? અઠવાડિક ટેસ્ટ સ્કૂલમાં હોઈએ, એકબીજાને મળતા હોય ત્યારે શાળામાં ટેસ્ટ લેતા હોઈએ છીએ, લઈએ છીએ ને. તો હવે આ એકથી ચાર પ્રકરણ આપણે પૂરા થઈ ગયા પછી આપણે એક ટેસ્ટ લેશું. શું લેશું? ટેસ્ટ લેશું. કેટલા પ્રકરણ સુધી? એકથી ચાર પ્રકરણ આપણે થયા છે, તો આપણે એકથી ચાર પ્રકરણમાંથી આપણે ટેસ્ટ લેવાની છે. તો બધાએ તૈયારી કરવાની છે. કરશો ને તૈયારી? તમે કરો જ છો, મને ખબર જ છે. કરો છો ને? હા, તો આપણે એટલી તૈયારી કરવાની છે. તો એના તમને આ રીતે તૈયારી કર્યા પછી તમને અહીંયા અત્યારે પ્રશ્ન પેપર આપેલું છે, એની તૈયારી તમારે કરવાની. હોમવર્કમાં પણ તૈયારી કરજો, બરાબર ને? એ તમને પ્રશ્ન પેપર આપવામાં આવશે. પછી એ પ્રશ્ન પેપર આપ્યા પછી તમને બીજે દિવસે આન્સર કી, એટલે કે આના જવાબ આપવામાં આવશે. જોજો, આ વખત તો કેવું, તમે જાતે ચકાસણી કરી શકશો. એટલે આ પ્રશ્ન પેપર તમને આપીએ ને ત્યારે તમારે ઘરે ભરી લેવાનું. ભરી લીધા પછી જો ભરો ત્યારે ન સમજાય ને, એમાં મમ્મીની મદદ લેવાની, પણ જવાબમાં મમ્મીની મદદ લેવાની નહીં. તો તમારે જવાબમાં શું કરવાનું? તમારી જાતે જ લખવાના રહેશે. ન સમજાય એમાં તમારે મમ્મીને માત્ર પૂછવાનું. સમજાઈ ગયું? તો આ રીતે તમને એક પ્રશ્ન પેપર છે. તો અત્યારે આપણે પહેલાં શું, 25 માર્ક્સનું પેપર પૂછાશે. કેટલા માર્ક્સનું? 25 માર્ક્સનું. તો એમાં પ્રશ્ન એક છે વિકલ્પો. તમને ખબર જ છે કે પ્રશ્ન એકમાં વિકલ્પો હોય, તો વિકલ્પોમાં કઈ રીતે હોય છે? તો કે વિકલ્પોમાં તમને 5 વિકલ્પો આપેલા હશે, એમાં ઓપ્શન 4 આપેલા હશે. એ બી સી ડી શું આપેલું હશે? એ બી સી અને ડી એમ આપેલું હશે. તો એમાં તમારે જે જવાબ સાચો હોય એ જવાબ સામે તમારે લખવાનો રહેશે. પ્રશ્ન એક જાર દાખલા તરીકે એક સૂચના આપી હશે, એમાં લખેલું હશે કે આ 5 દશક અને 4 એકમ બરાબર શું થાય. પછી નીચે લખેલું હશે, એક જવાબ સાચો હોય, 3 જવાબ ખોટા હોય. એ બી સી ડી એવા 4માં જવાબ આપેલા હશે, એમાં તમને એમાં જવાબ સાચો લાગે તો એ લખવાનો, સામે બીમાં હોય તો તમારે બી લખવાનો, સી હોય તો સી લખવાનો, અને ડી હોય તો ડી જવાબ લખવાનો. 4 ઓપ્શન હશે, એમાંથી તમારો જે સાચો તમને લાગે એ જવાબ તમારે પ્રશ્નની સૂચનાની સામે એક સરસ મજાનું ચોરસ ખાનું આપેલું હશે, એમાં તમારે જવાબ લખવાનો છે, બરાબર. એ પ્રશ્ન એકમાં આ રીતે 5 વિકલ્પો હશે. કેટલા હશે વા? 5 વિકલ્પો. પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા. શું છે? તો કે ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં શું કરવાનું છે? તો કે ખાલી જગ્યામાં પણ તમને ખાલી જગ્યા 5 આપેલી હશે, સામે તમને ઓપ્શનમાં 2 જવાબ કૌંસમાં આપેલા હશે. એક સાચો જવાબ હશે, એક ખોટો જવાબ હશે. પહેલાં વાક્ય લખેલું હોય ને એ તમારે સમજી લેવાનું રહેશે. એ વાક્ય તમે સમજી લેશો એટલે તમને તરત જ જવાબ પણ સમજાઈ જશે. કઈ રીતે? દાખલા તરીકે તમને એમ આપેલું હોય કે 50 વત્તા 5 બરાબર ખાલી જગ્યા થાય. 50 વત્તા 5 બરાબર ખાલી જગ્યા થાય. સામે કૌંસમાં 2 જવાબ આપેલા હશે, એક તો 55 હોય, બીજું કોઈ 54 હોય, એવી રીતે, અથવા તો કોઈ પણ આવી રીતે જવાબ આપેલો હોય તો તમને ખબર જ હોય કે 50 વત્તા 5 બરાબર કેટલા થાય? 55 થાય. તો તમને 55 તમને ખબર જ છે, આપણે ભણી ગયા છીએ, એટલે તમે તરત જ સામે કૌંસમાં જવાબમાંથી સાચો જવાબ જોઈ અને ખાલી જગ્યામાં જે લીટો આમ આપેલો હોય ત્યાં ઉપર જવાબ લખી દેવાનો કે 55 2 5 55.
આ એક ઉદાહરણ છે. આવી રીતે તમને ખાલી જગ્યા આપેલી હશે, કેટલી હશે? 5. એ પણ 5 માર્ક્સની હશે. પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3માં ખરા ખોટા હશે, ક્યાંક વાક્ય સાચું એ હોય, વાક્ય સાચું હોય તો ત્યાં તમારે રાઇટની નિશાની કરવાની, અને જો ખોટું તમને એમ લાગે કે આ તો ખોટું છે તો શું કરાય, ત્યાં ચોકડીની નિશાની કરી દેવાની. પણ વાક્ય વાંચીને સમજવાનું, તમારે એ વાંચીને સમજવાનું કે આ સાચું છે કે ખોટું છે. પહેલાં 2 વાર વાંચો, પછી તમારે સામે જવાબ લખવાનો છે, સાચું કે ખોટું એની માત્ર નિશાની કરવાની છે. તો એમાં શું હોય, ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, તો કે 4 + 4 = 9 થાય, એવું કદાચ ઉદાહરણ એવું હોય તો તમે શું કરો? તો કે તમને ખબર જ છે કે 4 માં 4 નાખો તો 9 થતા નથી, 8 થાય છે. તો તમે શું કરો, એ વિધાન સાચું પાડો કે ખોટું પાડો? તમને ખબર જ છે શું પાડો, ખોટું. સાચું શું હોય? તો કે 8 હોય. 4 માં 4 ઉમેરી તો 8 થાય, પણ અહીંયા જવાબ શું આપ્યો છે વાક્યમાં? 9. એટલે તમે શું કરી દો? તો કે ખોટું. એટલે ત્યાં ખોટું આવે. પછી એ જ રીતે તમને આપેલું હોય કે 35માં એકમનો અંક 5 છે, તો તમને 35ની સંખ્યા લખો એટલે તમને તરત ખબર પડી જાય છે કે આ 35 છે. તો 35 લખ્યા છે તો કે ભાઈ એકમનો અંક 5 જ આવે, તો તમે તરત જ કહેશો કે હા 35માં એકમનો અંક 5 છે, એ વિધાન સાચું છે. એટલે તમે તરત શું કહેશો, સાચું. એટલે ત્યાં તમે રાઇટની નિશાની કરો. પણ કઈ રીતે કરશો? પહેલાં વાંચજો, તમને એમ લાગે કે આ વિધાન સાચું છે તો ત્યાં રાઇટની નિશાની, તમને એમ થાય કે આ ખોટું છે તો ચોકડીની નિશાની કરવાની છે. પછી છે પ્રશ્ન 4, એમાં જોડકું આવશે, એમાં જોડકું પૂછાશે. એ જોડકામાં તમારે લીટી દોરીને સાચું જોડકું બનાવવાનું છે. ત્યાં શું કરવાનું, જોડકામાં વચ્ચે લીટી કરવાની રહેશે. એટલે એ જોડકું તમે લીટી દોરીને સાચું કરાવી દેવાનું છે. પછી છે પ્રશ્ન 5, એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં આપણે અહીંયા લખાવેલ છે કે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે, તો શું આવે? તો કે 6 લોકો ગાજરને ખેંચી રહ્યા છે. એક વાક્યમાં કીધું છે એટલે આપણે પૂરેપૂરો જવાબ લખવાનો છે, માત્ર 6 લોકો લખી દેવાનું નથી. શું લખશું? તો કે 6 લોકો ગાજરને ખેંચી રહ્યા છે. બીજું, 6 + 4 = કેટલા થાય? તો કે 6 + 4 = 10 થાય. આખે આખું વાક્યમાં લખવાનું. રાજુની મદદ કરવા કોણ આવે છે? તો કે રાજુની મદદ કરવા રાણી આવે છે. 20 + 4 = કેટલા થાય? તો કે 20 + 4 = 24 થાય. પૂરું વાક્ય લખવાનું, માત્ર 24 નહીં. 75ની તરત પછીની સંખ્યા કઈ આવે? તો કે 75ની તરત પછીની સંખ્યા, 75 પછી શું આવે? 100 એકડા આપણને આવડે છે, એટલે કે 76 આવે. એટલે અહીં 76 લખવાનું કે 75ની તરત પછીની સંખ્યા 76 આવે. પછી 64ની તરત પહેલાંની સંખ્યા કઈ આવે? તો કે 64ની તરત પહેલાંની, એટલે એની પહેલાંની સંખ્યા લેવાની. તો કે 64ની પહેલાંની સંખ્યા 63 આવે, બરાબર છે. પછી 9 દશક અને 5 એકમને અંકમાં કેમ લખાય? શબ્દમાં નહીં, અહીંયા અંકમાં કીધું છે. એટલે 9 દશક અને 5 એકમને અંકમાં 9 × 5 = 95 95 લખાય. 20માં 10 ઉમેરતા કેટલા થાય? તો આપણે ખબર જ છે કે 20માં 10 ઉમેરતા 30 થાય. 42માં એકમનો અંક કયો આવે? તો કે 42માં એકમનો અંક 2 આવે. 56માં દશકનો અંક કયો આવે? તો કે 56માં દશકનો અંક 5 આવે. આમાંથી તમને કોઈ પણ 5 પૂછી શકાશે, આમાંથી 5 આવશે. પણ તમારે તૈયારી આ 10 એ 10ની કરવાની રહેશે. એના પણ તમને 5 માર્ક્સ આપવા છે. કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ. દરેકના 5-5 માર્ક્સ છે. આના એ 5, પછી અહીંયા એ 5, પછી ખરા ખોટામાં એ 5, જોડકામાં પણ 5, અને એક વાક્યમાં ઉત્તર આપો એના પણ 5. આ રીતે તમને સરસ મજાનું પેપર આપેલું હશે. એ તમારે શાંતિથી સરસ અક્ષરે પેપર ભરવાનું છે. અને પેપર તમારું સરસ ભરાઈ ગયા પછી બીજે દિવસે તમને જ્યારે કી આપવામાં, એટલે કે જવાબ આન્સર કી આપવામાં આવશે, એ તમારે સરસ રીતે ચેક કરી અને માર્ક્સ મેળવવાના છે. તો તૈયારી છે ને? ઓલ ધ બેસ્ટ. ચાલો આવજો, તો પછી મળીએ.